नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों, खास करीने आज आ वीडियो अंदर आपणे चर्चा करवानी छे कि सरकारे एक निंदामण नाशक दवा उपर प्रतिबंध मूक्यो छे। हवे पछी आवनारा समयमां ए प्रकारनी निंदामण नाशक दवाओ छे नथी मळवानी। त्यारे हूँ आपने पहेला तो ए जणावी दऊं कि निंदामण नाशक दवा कोई पण होय, जेनी अंदर ग्लाइफोसेट होय, पेराक्विट डाइक्लोराइड होय, मेटसल्फोरोन मिथाल होय, त्यार पछी जे इमिजा थापायर आवे छे, घणी प्रकारनी अलग अलग दवाओ आवे छे, जे बधा कंटेनरना नामे आपने जणाव्या। अलग अलग घणी बधी कंपनीओ छे आ निंदामण नाशक दवाओ बनावे छे ने वेचे छे, पण निंदामण नाशक दवा छे एटली भयंकर छे, જમીનને અને આપણા સ્વાસ્થ્યને એટલું બધું નુકસાન કરે છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો। એટલે પહેલી ભલામણ તો મારી એવી છે કે નિંદામણ નાશક દવાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ। જો આપણા ખેતરની અંદર નિંદામણ હોય તો એને નિંદી નાખવું જોઈએ, જાતે કામ કરીએ અથવા તો મજૂરથી કરીએ। ઘણા બધા લોકોને એવો સવાલ થતો હશે કે મજૂર નથી મળતા, એ સમસ્યા આપણા બધાની છે, આપણા બધા ખેડૂતો એની સામે ઝઝૂમી રહ્યા છે। પણ એનો મતલબ એવો નથી કે આપણે કેમિકલ છાંટીને આપણી જમીનને બગાડી નાખીએ, કેમ કે નિંદામણ નાશક દવા છે હવે જે તમારા ખેતરની અંદર નિંદામણ ઉગે છે અને નિંદામણને કારણે જે આપણું નુકસાન થાય છે એના કરતાં ચાર ગણું નુકસાન છે આ દવા છાંટવાને કારણે થાય છે। એક વખત તમને એવું ચોક્કસથી લાગશે કે મેં દવા છાંટી દીધી ને નિંદામણ સાફ થઈ ગયું, સાફ પણ થઈ જશે, પણ નિંદામણ સાફ કરી નાખશે પણ જમીનને એટલું હદે નુકસાન કરે છે કે જે નુકસાની આપણે ક્યારેય ભરપાઈ નથી કરી શકતા। એટલે નિંદામણ નાશક દવાનો ઉપયોગ ન કરવો જોઈએ। છતાં પણ હું આપને જણાવું, ઘણા બધા ખેડૂતો છે હમણાં જ હવે ઘઉંની અંદર મેટસલ્ફોરોન મિથાલનો ઉપયોગ કરશે, ઘણા બધા બગીચા પાકોની અંદર ગ્લાયફોસેટ છે અથવા તો પેરાક્વાઇટ ડાયક્લોરેટ જેવા નિંદામણ નાશકનો ઉપયોગ કરતા હોય છે। ચોમાસુ સિઝન દરમિયાન જે મગફળીની અંદર ઘાસ ઉગતું હોય છે એની અંદર આપણે ઇમિઝા થાપાયર જેવા નિંદામણ નાશકનો ઉપયોગ કરતા હોય છે। અલગ અલગ ઘણા બધા કન્ટેનો આવે છે અને દરેક કન્ટેન છે ક્યાંય ને ક્યાંય આપણે નુકસાન કરતા છે, સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે અને જમીનને પણ નુકસાન કરે છે। ત્યારે હું આપને જણાવી દઉં કે દિવાળીની રજાઓ દરમિયાન આપણે તો ખેડૂતો છે એટલે ખેડૂતો દિવાળીની રજામાં નહોતા, ખેડૂતો તો ખેતરમાં કામ કરતા હતા, ઓપનેર ચલાવતા હતા, કોઈ નવું શિયાળું વાવેતર કરતા હતા। પણ દિવાળી દરમિયાન સરકારે એક નિર્ણય લીધો છે કે જે ગ્લાયફોસેટ નામની નિંદામણ નાશક દવા આવે છે એના પર પ્રતિબંધ મૂક્યો છે। પહેલાં તો હું આ પ્રતિબંધને આવકારું છું, બરાબર મૂક્યો છે પ્રતિબંધ। હું તો એવું માનું છું કે તમામ પ્રકારના નિંદામણ નાશક દવા ઉપર પ્રતિબંધ હોવો જોઈએ। હવે ગવર્મેન્ટે અત્યારે માત્ર એક દવા ઉપર પ્રતિબંધ આપ્યો છે, જે છે ગ્લાયફોસેટ। હવે ગ્લાયફોસેટ છે બંને ફોર્મેટમાં આવે છે, જેની અંદર ગ્લાયફોસેટ પ્રવાહી આવે છે, જે ગ્લાયફોસેટ 41% પ્રવાહી આવે છે, અને ગ્લાયફોસેટ 71% આવે છે જે ગ્રેન્યુલ સ્વરૂપે આવે છે, જે આપણે પાઉચ લઈએ છીએ, જેને આમ તો ખેડૂતની ભાષામાં આપણે એગ્રોમાં જેમ કહેતા હોય કે ધ્રોકણની પડીકી આપી દો, એ જે પાઉચ આવે છે એ 71% આવે છે, પ્રવાહી આવે છે 41% આવે છે। બંને જે છે પ્રવાહી અને ગ્રેન્યુલ બંને ઉપર પ્રતિબંધ સરકારશ્રીએ મૂક્યો છે, જેના સત્તાવાર ન્યૂઝ પણ આવી ગયા છે। અને હવે પછીથી આવનારા સમયની અંદર જે આ ધ્રોકણની દવા કહેવામાં આવે છે ગ્લાયફોસેટ એ આપણે મળવાની નથી, અને ખાસ કરીને અમેરિકાની કંપની કે જેણે આનું સંશોધન કર્યું હતું ગ્લાયફોસેટનું અને એણે ખૂબ વેચ્યું છે, જે કંપનીનું નામ છે મોન્સાન્ટો, જેનું રાઉન્ડ અપ બ્રાન્ડથી આવતું હતું, ખૂબ વેચ્યું છે, લોકોએ એનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાંથી ધ્રોકણનો નાશ પણ કર્યો છે। અને આમ તો એવું પણ કહી શકાય કે ગુજરાતને ધ્રોકણ રહિત કરવામાં કોઈનું મોટું યોગદાન રહ્યું હોય તો એ છે રાઉન્ડઅપનું, ગ્લાયફોસેટનું। પણ હવે ગ્લાયફોસેટના રિસર્ચમાં એવું આવ્યું છે, જ્યાં અલગ અલગ વિશ્વ લેવલે રિસર્ચ થયા છે, કે ગ્લાયફોસેટને કારણે વિશ્વભરની અંદર કેન્સરના પ્રમાણમાં ખૂબ મોટો વધારો થયો છે। એટલે પહેલાં તો આપણું સ્વાસ્થ્ય બહુ ગંભીરતાથી લીધું છે, આપણા સ્વાસ્થ્ય સાથે બહુ મોટા ચેડા છે અમુક કંપનીઓ કરી રહી હતી, જે લોકોએ ગ્લાયફોસેટ વેચ્યું છે એ ક્યાંય ને ક્યાંય લોકોનું સ્વાસ્થ્ય ખરાબ કરવાનું કામ કર્યું છે। એટલે ગ્લાયફોસેટ ઉપર પ્રતિબંધ મૂક્યો એ જરૂરી હતો અને યોગ્ય થયું છે। એટલે ગ્લાયફોસેટથી જે ખાસ કરીને કેન્સર છે એ પણ ફેલાતું હતું, અને ગ્લાયફોસેટને કારણે બીજી પણ આપને વાત જણાવી દો કે ગ્લાયફોસેટને કારણે જે જમીનમાં રહેલા તત્વો હોય, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય અથવા તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર હોય, માઇક્રોન્યુટ્રન્ટ્સ છે જેને સૂક્ષ્મ તત્વો કહેવામાં આવે છે, જમીનની અંદર આવા ઘણા બધા પ્રકારના સૂક્ષ્મ તત્વો હોય, ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેગેનીઝ, ક્લોરિન, મોલિબ્ડેનમ, આવા જે સૂક્ષ્મ તત્વો, સેકન્ડરી ન્યુટ્રિયન્ટ અને ફર્સ્ટ ગ્રેડ, આ તમામ પ્રકારના તત્વો છે એને પણ
निष्क्रिय करे छे। आवे निंदामणनाशक दवाओ छाटो छो एटले आ तत्वो छे ए सुसुप्त अवस्था में जता रहे छे ने आपणा पाकने जे तत्वो मळवा जोईए एटला फास्ट रीते नथी मळता, केम के ए जागृत अवस्था में नथी होता। आवा केमिकलो जमीन में जवाने कारणे ए सुसुप्त थई जाय छे, जेने कारणे पण आपणे उत्पादननी अंदर घटाडो आवतो होय छे। एटले मैं आपने शुरुआत में जणाव्युं हतुं कि कोईपण निंदामणनाशक दवा होय ए आपणी जमीन खराब करे छे। અને ઘણા બધા મિત્રો છે, અમે ઘઉંમાં પણ પાણીની સાથે પેન્ડી મિથાલિનનો ઉપયોગ કરશે, પેન્ડી મિથાલિન પાણીની સાથે પીવડાવી દેશે, એ મિત્રોને પણ કહું છું કે એવું ન કરો, કેમ કે પાણી સાથે પેન્ડી મિથાલિન છે ઘણી બધી કંપનીના આવે છે। કોઈ પણ કંપનીનું પેન્ડી મિથાલિન તમે પીવડાવશો, જમીન છે એ પણ આપણી કડક થઈ જાય છે, કેમ કે આપણા જમીનમાં રહેલા તમામ ન્યુટ્રિયન્ટ છે એ સુસુપ્ત અવસ્થામાં જાય છે, જેને કારણે જમીન કડક થાય છે, જમીન ખરાબ થાય છે। એટલે ઓલઓવર જોવા જઈએ તો સરકારશ્રીએ આ ગ્લાયફોસેટ ઉપર પ્રતિબંધ મૂક્યો, આવનારા દિવસમાં વધુ બીજા નિંદામણનાશક ઉપર પ્રતિબંધ મૂકે એવી હું સરકાર પાસેથી અપેક્ષા રાખું છું। અને આ પ્રતિબંધ છે એ હોવો પણ જોઈએ, અને ખેડૂતોને પણ હું ભલામણ કરું છું કે નિંદામણનાશક દવાનો ઉપયોગ ન કરો। ઓલઓવર જોવા જાય તો નિંદામણનાશક દવા છે એ આપણું સ્વાસ્થ્ય પણ બગાડે છે, આરોગ્ય બગાડે છે, કેન્સર જેવી બીમારી છે એ પણ આ દવાઓને કારણે થાય છે, અને સાથોસાથ આપણી જમીન પણ ખરાબ થાય છે। એટલે તમામ રીતે નિંદામણ જેટલું આપણે નુકસાન કરે એનાથી ચાર ગણું નુકસાન છે એ આ દવાઓને કારણે થાય છે। એટલે આજે આ વિડીયોના મારફતથી હું અપીલ કરું છું કે નિંદામણનાશક દવાનો બહિષ્કાર કરો। વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશો, ધન્યવાદ।